અમરેલી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં છેલ્લા 22 દિવસથી લોકો સ્વૈચ્છિક પાળે છે લોકડાઉન. ગામમાં ઋતુજન્ય રોગચાળાને લઈને લોકોએ પાળી છે સ્વૈચ્છિક લોકડાઉન. નાના એવા ગામોમાં 20 ઉપરથી મોત થતા ગ્રામ્યજનોનો લેવાયો નિર્ણય. ગામના અમુક ખેડૂતો પોતાના ખેતરે જ રહેવાનું કર્યું શરૂ. 22 દિવસના લોકડાઉનમાં બીમારી અને સંક્રમણમાં આવ્યું કંટ્રોલમાં. સરપંચ, આપના ગામની અંદર બીમારીઓએ ભરડો લીધો છે, શું કહેશો આ બાબતે? મારા ગામમાં 22 દિવસ પહેલાં બહુ ગંભીર પરિસ્થિતિ હતી અને એક દિવસના શેર શેર મરણ થયા હતા અને લગભગ 500-700 લોકોને તાવ, શરદી, ઉધરસ અને પોઝિટિવ પણ ઘણા લોકો આવ્યા હતા. પણ ગામના તમામ આગેવાનો અને જ્ઞાતિના તમામ આગેવાનો, પક્ષના આગેવાનોએ નક્કી કર્યું કે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરીએ અને ગામમાં એમાં બહુ લોકોએ સહકાર આપ્યો છે અને સંપૂર્ણ લોકડાઉનનું પાલન કર્યું છે. ગલા પાન માવાની કે કરિયાણાની દુકાનો પણ ખુલી નથી અને સંપૂર્ણ સહકાર આપવાથી લોકો ઘરની બહાર નથી નીકળ્યા અને જાજે ભાગ્ય 24 કલાક અમુક વાળીએ રહ્યા છે અને અમુક 12 કલાક તો સવારથી સાંજ તો વાળીએ જ રહ્યા છે. એને કારણે ગામમાં આજે પરિસ્થિતિ સારી છે અને આજે તાવ, ઉધરસ અને શરદીના કેસ બહુ ઓછા થઈ ગયા છે અને પોઝિટિવમાં તો ઘણા ગાંઠ્યા જ રહ્યા છે. એને કારણે આજે હું ગુજરાતના લોકોને પણ કહું છું, તમામ લોકોને, કે આપે ઘરે રહ્યો તો સુરક્ષિત રહો, માસ્ક અવશ્ય પહેરો તો બહુ સરસ પરિણામ આવે છે અને એનો જીવતું જાગતું ઉદાહરણ અમારું ગામ છે. જો એ ન કર્યું હોત તો આજે ગંભીર પરિસ્થિતિમાં મુંજિયાસર હોત, કેટલો આગકે પૂગ્યો હોત એ પણ નક્કી ન હોત, પણ આજે સારું છે. આપના ગામની અંદર મૃત્યુઆંક છેલ્લા 15-20 દિવસમાં કેટલો પહોંચ્યો છે? 15-20 દિવસમાં 22નો આંકડો પૂગ્યો છે અને અમારા ગામની વસ્તી 2370ની છે, પણ આજે 5 દિવસથી એક પણ મરણ નથી થયું એટલે ગામમાં સારી એવી પોઝિશનમાં છે.